ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા મજામાં જ હશો. આપણે આગળના વિડિયોમાં ચેપ્ટર 11 શીખી ગયા, ગણ્યા અને ભાગાકાર. આજે આપણે આપણું 12મો ચેપ્ટર શીખવાના છે, જેનું નામ છે કેટલું ભારે અને કેટલું હલકું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે શાના વિશે શીખવાના છે? આ ચેપ્ટરની અંદર આપણે ગ્રામ અને કિલોગ્રામ એના વિશે શીખવાના છે. આમ તો આગળના ઘણા બધા વિડીયોમાં આપણે ગ્રામ અને કિલોગ્રામ વિશે શીખ્યા જ છે, બરાબર? પણ આ ચેપ્ટરની અંદર પણ આપણે ગ્રામ અને કિલોગ્રામ વિશે શીખીશું, અને ગ્રામનો કિલોગ્રામ અને કિલોગ્રામનો ગ્રામમાં રૂપાંતર એના વિશે શીખીશું, બરાબર? એટલે મિત્રો, આમ તો તમે બજારમાં ગયા જ હશો, શાકભાજી લેવા માટે પણ જાઓ છો, દુકાને કંઈક લેવા માટે પણ જાઓ છો. મમ્મી તમને મોકલે છે ને દુકાને લેવા માટે કે જા આ લઈ આવો પેલું લઈ આવો, તો તમે દુકાને પણ જતા જ હશો. અને તમે બજારમાં જાઓ છો ત્યાં તમને હજુ પણ ઘણા બધા શાકભાજી વેચવાવાળા માસી પાસે તમને ત્રાજવા જોવા મળે છે. શું જોવા મળે છે? ત્રાજવા. તે કેવા હોય છે? આ રીતના આકારના હોય છે. બજારમાં તમને ત્રાજવા જોવા મળે છે, બરાબર? ઘણા બધા શાકભાજી વેચવાવાળા માસીઓ આ રીતના ત્રાજવા રાખતા હોય છે. પરંતુ અત્યારે હાલ તો ડિજિટલનો જમાનો થઈ ગયો, એટલે અત્યારે શું થાય છે, ઘણી બધી દુકાનોમાં અને તમે બજારમાં પણ કોઈક વેપારી પાસે જોશો તો તેમની લારી ઉપર પણ તમને શું જોવા મળશે? ઇલેક્ટ્રિક જોવા મળશે, ઇલેક્ટ્રિક વજન કાંટો જોવા મળશે, જેની અંદર રેડ અક્ષરથી એટલે કે લાલ કલરના અક્ષરથી વજન લખાય છે. મિત્રો, મમ્મી જ્યારે બજારેથી પાછા ફરે છે ત્યારે ઘણીવાર ઘરમાં ચર્ચા કરતા હોય છે કે મેં 1/2 કિલોગ્રામ બટાકા લીધા. હવે 1/2 કિલોગ્રામ એટલે આપણે વિચાર કરવો પડે કે 1/2 કિલોગ્રામ એટલે કેટલા કહેવાય, 250 ગ્રામ એટલે કેટલું કહેવાય, બરાબર ને? એ આપણે વિચાર કરવો પડે. તો આપણને ખબર છે, આપણે ઘણા બધા વિડીયોમાં શીખી ગયા છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, બરાબર ને? અને 1/2 કિલોગ્રામ, 1/2 કિલોગ્રામ, 1/2 કિલોગ્રામ એટલે કેટલા થશે? 1000 જે ગ્રામ છે એના અડધા, 1000 ગ્રામના અડધા એટલે 500 ગ્રામ. 1/2 કિલોગ્રામ એટલે 500 ગ્રામ. અને બીજું શું કહે છે? 250 ગ્રામ, 250 ગ્રામ એને શું કહેવાય છે? 250 ગ્રામ કહેવાય છે. શું કહેવાય છે? 250 ગ્રામ, બરાબર? એને 250 ગ્રામ કહેવાય છે. હવે તમારા મમ્મી તમને પૈસા આપી દે અને એમ કે જે 250 ગ્રામ ટામેટા લઈ આવ, તો આપણને ખબર હોવી જોઈએ ને કે 250 ગ્રામ એટલે કેટલા. તો 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ. મમ્મી આપણને એમ કહી દે કે જા 1/2 કિલોગ્રામ બટાકા લઈ આવ, કાંદા લઈ આવ, તો આપણને ખબર હોવી જોઈએ કે 1/2 કિલોગ્રામ બટાકા એટલે કે 1/2 કિલો કોને કહેવાય? તો 1/2 કિલોગ્રામ કોને કહેવાય? 500 ગ્રામ ને. તમે હવે ધ્યાન રાખજો, જ્યારે પણ દુકાને લેવા માટે જાઓ છો ત્યારે એનો જે વજન કાંટો હોય છે, જો ઇલેક્ટ્રિક હોય તો એમાં લાલ કલરના અક્ષરથી લખેલું હોય, અને પેલા જે વેપારીઓ હોય છે અથવા તો જે બજારમાં વેચતા માસીઓ હોય છે એ કાટલાનો ઉપયોગ કરતા હોય છે. એક કાટલા હોય છે ને, કાટલા એની ઉપર પણ 500 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 50 ગ્રામ, 20 ગ્રામ એ રીતના માપ લખેલા હોય છે. તો તમારે તેમાં પણ થોડું ધ્યાન આપવાનું કે માસી આપણને કેટલું શાકભાજી ટોલીને આપે છે. આપણે 500 કિલોગ્રામ, આપણે 500 ગ્રામ માંગ્યું છે તો શું એને 500 ગ્રામનું વજનિયું મૂક્યું છે? જો હા મૂક્યું છે તો જ એ બરાબર છે. નહીં તો કેટલીક વાર માસીઓ શું કરે છે કે એક નાનો પથ્થર મૂકી દે છે અને આપણને શું કહી દે છે કે આ પથ્થર તો 500 ગ્રામનો જ છે. પણ એ કેવી રીતે નક્કી થાય છે કે આ પથ્થર 500 ગ્રામનો જ છે?
બરાબર ને, એ પણ આપણે જાણવું જોઈએ ને કે આ પથ્થર 500 ગ્રામ નો કઈ રીતે થશે. તો ચાલો એ આપણે જોઈએ. બજારમાં વેચતા શાકભાજી વાળા માસીઓ શું કરે છે, એમની પાસે બધા કાટલા ઉપલબ્ધ હોતા નથી, એટલે કે એમની પાસે બધા કાટલાઓ ન મળી રહેતા, તે લોકો શું કરે છે, બીજા વેપારીઓ પાસેથી 500 ગ્રામ નું કાટલું લઈ લે છે. એટલે કે એક પલ્લામાં શું કરે છે, 500 ગ્રામ મૂકે છે, 500 ગ્રામ નું જે કાટલું હોય છે એ મૂકે છે, અને બીજા પલ્લામાં શું કરે છે, એમની પાસે જે પથ્થર હોય તે પથ્થર મૂકે છે, અને બંને ટાંચવાનું જે વજન છે તે સમતોલન કરે છે, એટલે કે બંને કાંટાનું વજન એ સરખું થાય, એટલે કે બંને કાંટા એક સાથે આવે ત્યાં સુધી આમાં પથ્થર મૂકે છે. એટલે કે આ પથ્થર અને આ 500 ગ્રામ નું વજન, બંનેનું વજન કેવું કરે છે, સરખું કરે છે, અને પછી આ પથ્થર એ 500 ગ્રામ નો છે એ આપણે કહી શકીએ. પણ કેટલીક વાર તો બજારમાં માસીઓ પાસે ઉપલબ્ધ જ હોય છે, એટલે માસીઓ એમ કહી દે છે કે ના તો 500 ગ્રામ નું જ છે, બરાબર. પણ આ રીતે એ લોકો શું કરતા હોય છે, એની માપણી કરતા હોય છે, એટલે કે વજન સંતુલન કરતા હોય છે, બરાબર. હવે જ્યારે પણ આપણે બજારમાં શાકભાજી લેવા માટે કે દુકાને આપણે કઈ પણ વસ્તુ લેવા માટે જઈએ છીએ, ત્યારે આપણને દુકાનદાર છેતરી ન જાય એના માટે આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે 70 ગ્રામ કીધું હોય તો 70 ગ્રામ આપણને મળવું જોઈએ, બરાબર. જો તમારે મોટી દુકાનમાં લેવા જાઓ છો તો ત્યાં પેલા ઇલેક્ટ્રિક હોય છે, બરાબર ને, ઇલેક્ટ્રિક વજન કાંટો હોય છે, તો તમારે એમાં ધ્યાન આપવું કે આપણે 70 ગ્રામ માંગ્યું છે તો પેલા જે ઇલેક્ટ્રિક કાંટો છે એની અંદર 70 ગ્રામ લખાય છે. આપણે 1/2 કિલોગ્રામ માંગ્યું છે તો શું એની અંદર 500 ગ્રામ લખાય છે. આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘણી વાર આપણને દુકાનદાર છેતરી જતા હોય છે. જો આપણે દુકાનદારથી છેતરાવું નહીં હોય તો આટલી સાવચેતી રાખવી જરૂરી છે. અને જ્યારે પણ બજારમાં શાકભાજી લેવા જઈએ તો આ જે માસીનું કાટલાવાળું પલ્લું છે એના કરતાં આપણું શાકભાજીવાળું પલ્લું કેવું થવું જોઈએ, નીચે જવું જોઈએ. જો નીચે જાય એટલે કે નીચેની તરફ નમવું જોઈએ તો આપણને શાકભાજી વધારે મળ્યું છે એમ કહેવાય. નહીં તો આ પલ્લું નીચે જશે તો શું કહેવાશે, માસીએ આપણને 500 ગ્રામ કરતાં ઓછું આપ્યું છે. હા, જો બંને પલ્લા સમતોલ હશે તો એમ કહેવાશે કે ના સરખું જ છે, આ પલ્લું નીચે જવું જોઈએ પણ ઉપર જવું જોઈએ નહીં. જો આ પલ્લું આપણું શાકભાજી વાળું ઉપર રહી ગયું તો સમજી લેવાનું કે એ માસી આપણને છેતરી રહ્યા છે, આપણને 500 ગ્રામ કરતા પણ ઓછું આપી રહ્યા છે. અને આપણી તો આવડે આદત છે, આપણને ઓછું મળવું જોઈએ નહીં, સરખું મળે તો ચાલશે, કાં તો વધારે મળવું જોઈએ પણ 500 ગ્રામ કરતા ઓછું નહીં મળવું જોઈએ, બરાબર. એટલે કે ઘણી વાર આપણે બજારમાં આ રીતે છેતરપિંડીનો ભોગ બનતા હોઈએ છીએ, પણ જો આપણે આપણે સાવચેતી રાખવીશું તો એનાથી પણ બચી શકીશું. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે હલકી અને ભારે વસ્તુ વિશેની સમજ મેળવીશું. અહીંયા તમને આપ્યું છે કે નીચે આપેલી વસ્તુઓમાં સૌથી ભારે વસ્તુ ઉપર ગોળ અને સૌથી હલકી વસ્તુ ઉપર ચોરસ કરો, બરાબર. હવે તમને ખબર છે કે કઈ વસ્તુ ભારે હોય છે અને કઈ વસ્તુ હલકી હોય છે, એ તો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી જ હોય છે, એટલે આપણને ખબર હોય છે કે આ વસ્તુ ભારે છે અને આ વસ્તુ હલકી છે, બરાબર. ચાલો પહેલું, પેન્સિલ, પુસ્તક અને સ્કૂલ બેગ. હવે આ ત્રણ વસ્તુમાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે, પેન્સિલ, પુસ્તક કે સ્કૂલ બેગ? તો સૌથી ભારે શું છે, સ્કૂલ બેગ છે. તો એની ઉપર આપણે શું કરીશું, ગોળ કરીશું. અને પેન્સિલ અને પુસ્તક એ બેમાંથી સૌથી હલકી વસ્તુ કઈ છે, તો કે પેન્સિલ અને પુસ્તકમાંથી સૌથી હલકી વસ્તુ કઈ છે, તો કે પેન્સિલ, બરાબર. બીજું, પાણીની બોટલ, ટેબલ અને પલંગ, આ ત્રણમાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે, તો આ ત્રણમાં સૌથી ભારે પલંગ છે, બરાબર. અને પાણીની બોટલ અને ટેબલ બે વસ્તુ બાકી રહી, તો એ બેમાંથી પાણીની બોટલ હલકી કહેવાય કે ટેબલ હલકું કહેવાય, તો કે પાણીની બોટલ, તો પાણીની બોટલ હલકી છે. સફરજન, તરબૂચ અને નાળિયેર, તો આ ત્રણમાંથી સૌથી ભારે વસ્તુ કઈ, સૌથી ભારે ફળ કયું છે,
તો કે તરબૂચ તરબૂચ સૌથી ભારે છે અને સફરજન અને નારિયેળ એ બે માં સૌથી હલકું ફળ કયું છે તો કે સફરજન તો સફરજન એ હલકું છે એવી જ રીતે ચોથું ટાંકણી પેન હથોડી આ ત્રણ માંથી ભારે વસ્તુ કઈ છે તો કે હથોડી ભારે છે અને ટાંકણી અને પેન આ બે માંથી હલકી વસ્તુ કઈ છે તો કે ટાંકણી તો આ ટાંકણી શું છે હલકી વસ્તુ છે આગળ જોઈએ સામાન્ય રીતે નીચે આપેલી વસ્તુઓમાં સામા ખરીદીએ છીએ કે વસ્તુઓ આપણે સામા ખરીદીએ છીએ ગ્રામમાં કે કિલોગ્રામમાં બરાબર આપણે બજારમાં જઈએ છીએ વસ્તુ ખરીદવા માટે તો એને આપણે ગ્રામમાં લઈએ છીએ કે કિલોગ્રામમાં લઈએ છીએ તે વસ્તુ લખવાનું છે બાજરી તો બાજરી આપણે મોટે ભાગે સામા ખરીદી કરીએ છીએ કિલોગ્રામમાં બરાબર ને બાજરી આપણે કિલોગ્રામમાં લઈએ છીએ પણ ગ્રામમાં લેતા નથી કેસર તો કેસરને આપણે એને ગ્રામમાં લઈએ છીએ ડુંગળી તો ડુંગળી આપણે કિલોગ્રામમાં પણ લઈએ છીએ અથવા તો એને આપણે ગ્રામમાં પણ ખરીદીએ છીએ એટલે કે ગ્રામ અને કિલોગ્રામ બંનેની અંદર આપણે ડુંગળીને ખરીદી શકીએ છીએ લવિંગ તો લવિંગને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ કારણ કે લવિંગની આપણને બહુ બધી જરૂર પડતી નથી તો કિલો બધા આ લવિંગ લઈને આપણે શું કરવાના એટલે આપણે લવિંગને ઓછા જ ખરીદીએ છીએ એટલે કે ગ્રામમાં જ ખરીદી કરીએ છીએ ખાંડ તો ખાંડને આપણે ગ્રામમાં પણ ખરીદી કરીએ છીએ અને કિલોગ્રામમાં પણ એને ખરીદી કરીએ છીએ જો માણસો વધારે હોય તો આપણે કિલોગ્રામ ખરીદીએ અને માણસો ઓછા હોય ઘરમાં વ્યક્તિ ઓછી હોય તો આપણે એની ગ્રામમાં પણ ખરીદી કરી શકીએ છીએ બટાકા તો બટાકા પણ આપણે ગ્રામ અને કિલોગ્રામ બંનેની અંદર તેની ખરીદી કરી શકીએ છીએ કાજુ કાજુ પણ આપણે ગ્રામ અને કિલોગ્રામ બંનેની અંદર ખરીદી કરી શકીએ છીએ આપણને જેટલા જોઈએ તેટલા આપણે કાજુની પણ ખરીદી કરી શકીએ છીએ ઘઉં તો ઘઉં હંમેશા આપણે કિલોગ્રામમાં જ લેતા હોઈએ છીએ કારણ કે ઘઉં આપણને વધારે જરૂર હોય રોટલી બનાવવા માટે એટલે આપણે ઘઉંની ખરીદી મોટે ભાગે કિલોગ્રામમાં જ કરતા હોઈએ છીએ અહીંયા આપેલી દરેક વસ્તુને આપણે ગ્રામ અને કિલોગ્રામ બંનેમાં ખરીદી કરી શકીએ છીએ એ આપણી ખરીદી ઉપર આધાર રાખે છે કે આપણે એને કેવી રીતે ખરીદી કરવાની છે બરાબર આ લવિંગ છે તો લવિંગને આપણે કિલોગ્રામમાં પણ ખરીદી શકીએ છીએ પણ આપણને એની કે આપણે શું છે લવિંગની આપણે જરૂરિયાત ઓછી હોય છે એટલે ફક્ત આપણે એની ખરીદી ગ્રામમાં જ કરીએ છીએ એવી જ રીતે કેસર તો કેસર આપણે કિલો પણ ખરીદી શકીએ છીએ પણ એટલા બધા કેસરની આપણે શું જરૂર હોય એટલે આપણે ફક્ત એનો 10 ગ્રામ કે 20 ગ્રામ જેટલી જ આપણે કેસરની ખરીદી કરતા હોઈએ છીએ હવે આપણે કેવી રીતે લેવું છે કેટલું લેવું છે એ આપણા ઉપર આધાર રાખે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું.